અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના મહોબા નજીક મધરાત્રે મહાકૌશલ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતમાં 200 થી વધુ યાત્રીઓ ઘવાયા છે. મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન જબલપુરથી આવી રહી હતી. બનાવને પગલે રેલવેની બચાવ ટીમે સ્થળ પર દોડીને રાહત કામગીરી શરૂ કરી છે. તો 200 થી વધુ યાત્રીઓને ઈજા થઈ છે. મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. તો ઉત્તર પ્રદેશના મહોબા નજીક મધરાત્રે મહાકૌશલ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને 200 થી વધુ યાત્રીઓ ઘવાયા હતા. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, જે રીતે 200 થી વધુ ઘવાયા છે, કોઈના મૃત્યુના સમાચાર છે? જી મિથુન, આપને જણાવી દઉં કે હાલ સારા સમાચાર એ છે કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તર પ્રદેશના મહોબા જીઆરપી થાણા ક્ષેત્રના કુલપાડ લાલપુર નજીક આ ઘટના બનવા પામી છે. ગત મધરાતે 2:20 વાગે આ દુર્ઘટના બની હતી કે જેમાં મહાકૌશલ એક્સપ્રેસના 7 ડબ્બા દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. એમાંથી 3 ડબ્બા ખડી પડ્યા હતા તો 4 પાટા ઉપરથી ઉતરી ગયા હતા, જેના લીધે લોકો મુસાફરો જે હતા એ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. 200 થી વધુ મુસાફરોનો આંકડો અત્યારે મળી રહ્યો છે. આ આંકડો વધે એવી પણ શક્યતા છે અને ઘટનાની જાણ થતા જ DIG સહિત DSP SP સહિતના તમામ પોલીસ અધિકારીઓ સહિત તમામ લોકો રાહત કાર્યમાં તાત્કાલિક ધોરણે જોડાઈ ગયા હતા. ઘટના એટલી ગંભીર હતી કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રોડવેઝની જે બસો હતી એના થ્રુ પણ એમને હોસ્પિટલો પહોંચાડવામાં આવ્યા હતા. અત્યારે રાહતની કામગીરી ચાલુ છે. જી કામેશ, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ઘણી જગ્યાએ પાટા ઉખાડવાનું પણ કામ થતું હોય છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. બિલકુલ મિથુન, સાચી વાત છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને સામે આવે છે. રેલ તંત્ર માટે વાત કરીએ તો આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે છેલ્લા 15 દિવસમાં આ એક બીજી ઘટના બનવા પામી છે. છેલ્લા મહિનાની વાત કરીએ તો 3 થી 4 આવી ઘટનાઓ બની છે કે જેના લીધે લોકો અને જે મુસાફરો જઈ રહ્યા હોય છે તે લોકો ક્યાંક મોતને ભેટતા હોય છે અથવા તો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો સામે મળતા હોય છે. રેલવે તંત્રે આ મુદ્દે ખરેખરમાં આકરા પગલા ભરવાની પણ જરૂર છે અને જ્યાં જ્યાં પણ ત્રુટિઓ છે તેને પૂરી કરવાની પણ રેલવે તંત્રની અક્ષમ્ય જવાબદારી બને છે, જેમ આજે ક્યાંક એવું કાચું પડતું હોય એવું દેખાઈ આવે છે. જી, આજે ઘટના બની છે, પાટા પરથી જે ડબ્બા ઉતરી ગયા છે, તો તેના પછીનું કારણ શું જાણવા મળી રહ્યું છે? હાલ સત્તાવાર રીતે કોઈ કારણની જાહેરાત કરવામાં આવેલી નથી, પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે 200 થી વધુ લોકો અત્યારે ઈજાગ્રસ્ત થયા છે અને એ લોકોને તાત્કાલિક ધોરણે બચાવવાની કામગીરી ચાલુ છે. જી જી, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતે 7 થી 8 જેટલા મહાકૌશલ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, 200 થી વધુ યાત્રીઓને નાની મોટી ઈજાઓ થઈ છે, પણ મહત્વના સમાચાર જે મળી રહ્યા છે એ છે કે તેમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ હાલમાં બની રહી છે.